માણિયાહાટી તાલુકાને પાક નિષ્ફળમાં સમાવેશ કરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। માણિયાહાટીના તાલુકાને પાક નિષ્ફળમાં સમાવેશ કરવામાં આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપી માંગ કરી। રાજ્ય સરકાર પાક નિષ્ફળમાં એક હેક્ટર દીઠ 13,000 રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે, તેમાં જૂનાગઢ જિલ્લાનો સમાવેશ કરવામાં આવેલ છે, પણ માળિયાહાટીના તાલુકાનો સમાવેશ કરવામાં આવેલ ન હોય જેથી તાલુકાના ખેડૂતો સાથે અન્યાય થયો હોય। આ બાબતે માળિયાહાટીના તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા માળિયાહાટી તાલુકા મામલતદારને આવેદનપત્ર આપી તાલુકામાં પાક નિષ્ફળ બાબતે સર્વે કરી ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે તેમજ તાલુકાનો સમાવેશ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે। આ તકે આપ પ્રમુખ ભરત સોલંકી, યુવા પ્રમુખ રણજીત ચુડાસમા, આપ નેતા ભરત સોદરવા, ગૌતમભાઈ દવે, માનસી સિસોદિયા, ઓબીસી સેલ પ્રમુખ હમીરભાઈ સિસોદિયા, અનુપસિંહ સિસોદિયા, શૈલેષભાઈ પરમાર, વધુ આપ નેતા ભરત સોદરવાએ જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં સર્વે કરી સહાય ચૂકવવામાં નહીં આવે તો નિષ્ફળ ગયેલ મગફળીને સળગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, મહેશ કાનાબાર। પાર્ટી દ્વારા માળિયા મામલતદાર સાહેબશ્રીને મુખ્યમંત્રી સાહેબશ્રીને રજૂઆત કરવા માટે અમે લોકો આવ્યા છે। જે માળિયાને, જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકાને જે સહાય મળવાપાત્ર જે તાલુકાઓ બધા છે એમાં માળિયા તાલુકાની બાદબાકી કરવામાં આવી છે, તો એ બાબતે અમે આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। અને ખાસ કે બધા ખેડૂતનો નુકસાન થયું છે, ખરેખર હકીકતે એ લોકોને તપાસ કરવી જોઈએ, ખરેખર શું છે સ્થળ ઉપર તપાસ કરી અને યોગ્ય ન્યાય મળે એવી અમારી આમ આદમી પાર્ટીની માંગ છે। આમ આદમી પાર્ટીના યુવા પ્રમુખ ભરતભાઈ સુંદરવા, આપ નેતા, તાલુકા પ્રમુખ અને જે ઓબીસી સેલના પ્રમુખ પંચિંગભાઈ, બધા લોકો હાજર છે આજે અને અમે આવેદનપત્ર આપવા। ભરત સુંદરવા, સરકારશ્રી દ્વારા 13 જે ખેડૂતોને પાક નિષ્ફળ ગયો છે તેમાં 13,000 હેક્ટર દીઠની જાહેરાત કરી છે, તેમાં જૂનાગઢ જિલ્લાનો સમાવેશ થયો છે, પણ જે માળિયા તાલુકાના ગીર પંથકમાં ભારે નુકસાન થયું છે તેમજ માળિયા તાલુકાના ગામડામાં પૂરગ્રસ્તના કારણે પણ નુકસાન થયું છે, સરકારશ્રી દ્વારા માળિયા તાલુકાનો સમાવેશ ન કરતા અમારી આમ આદમી પાર્ટીના પ્રમુખ ભરતભાઈ, યુવા પ્રમુખ રણજીતભાઈ, હમીરભાઈ, ગૌતમભાઈ સાથે બધા મળી અને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે, સરકારશ્રીમાં રજૂઆત કરવામાં આવી છે। જો સરકારશ્રી દ્વારા માળિયા તાલુકાને વહેલી તકે, એટલે કે થોડા સમયની અંદર ખેડૂતોને પાક નિષ્ફળનો સર્વે કરી સહાય ચૂકવવામાં નહીં આવે અને સમાવેશ કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટીને ન છૂટકે ગાંધી સંખ્યા માર્ગે હજારો ખેડૂતોને સાથે રાખી નિષ્ફળ ગયેલી મગફળી માળિયા તાલુકા પંચાયતમાં સળગાવવામાં આવશે અને આનો વિરોધ નોંધાવવામાં આવશે। જય જવાન, જય કિસાન।